આપે જે બાપાનો પ્રસંગ કીધો બ્રહ્મ વિહારી સ્વામી વાળો, કે પત્રકારે પૂછ્યું કે બાપા તમે કેટલા વર્ષથી બ્રહ્મચર્ય પાડો? તેમણે કીધું કે 60 કે 62 વર્ષથી બ્રહ્મચર્ય પાડે છે બાપા. બાપાએ કીધું કે ના, અમે 75 વર્ષથી પાડીએ છીએ. એ જ પેલું 88 માં પત્રકારે પ્રશ્ન પૂછ્યો ને કે સંકલ્પ થયો, તો બાપા કે ત્રિકાળ માણે નહીં, ત્રિકાળ માણે એની સાથે એકદમ ટેલી થાય છે. બરાબર છે, ત્રિકાળ માણે. પછી પેલું સ્વામી 88 નો જ પ્રસંગ છે ને, બાપા રાત્રે ઉઠીને ધૂન કરતા હોય છે 2 વાગે. 88, હા. અને એ પણ રાત્રે, મોડી રાત્રે ઉઠે છે, અને જયારે સેવક સંત પૂછે કે બાપા કેટલા દિવસથી આવું ચાલે, બાપા કે ઘણા ટાઈમ ચાલે છે, કે રાત્રે ઉઠીને. એ વખતે દુષ્કાળ હતો ને, અને બાપા બહુ કહેવાય, પણ એ વખતે ધારો કે રાત્રે ઉઠીને આવી, એક તો કરુણા કૃપા એમની દયા કેટલી છે. એ સ્વામી હરિભક્ત જે પત્ર લખ્યો છે એમને કેટલો પ્રામાણિક પણ એ પોતે પ્રાર્થના કરે છે, કે હરિભક્તોનો જે વિશ્વાસ છે કે બાપા પ્રાર્થના કરશે. પછી સ્વામી મહંત સ્વામી મહારાજ નો એક પ્રસંગ છે ને, કે સ્વામી પૂજા પહેલા અમદાવાદની જ અંદર રહે છે, કે મને ખબર નથી કયા વિસ્તારમાં હોય, પણ ત્યાં આગળ સવારે જયારે પૂજા માટે જતા હોય તો બધા હરિભક્તો હોય તો ત્યાં આગળ દર્શન કરીને પછી પૂજા માટે જતા હોય. એમાં સંતો કઈક માળા કે એવું આપે છે કે પ્રસાદીનું કરે, તો સ્વામી કે થોડી વાર રહેવા દો, કે પેલા મને બધા હરિભક્તોના દર્શન કરી લેવા દો. એટલે સંત પછી કઈક કહે છે, સ્વામી કહે છે કે બાપા તો એક હાથે બે કામ કરે, ત્યારે ઉભા રહીને પછી સ્વામી કહે છે, બાપા એક બે નહીં કે એક સાથે 4-4 કામ કરતા, પણ કે એમના પગ એમના પગડામાં આપણું પગ પહોંચે નહીં. ખરેખર સાચી વાત, સ્વામી ગુરુ કરતા પોતે તો નિમ્ન જ રહે છે, આનું નિર્ધન પણ ખબર પડે આપણને. બાકી તો એક જ તત્વ છે, પણ એનાથી લેસ પણ ઊંચા ન થાય. પછી મહંત સાહેબ મહારાજ ઘણી વખત કહેતા સ્વામી, કે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, તમને વિશેષ કહીનો છે ને, સાચા બોલનારા સમજજો, એટલું જાણી રાખજો તમે કે સાચું બોલે છે, જે બોલે પરમ સત્ય છે, અને તમારું કામ નીકળી જાય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આજે આપણે જે બ્રહ્મ વિદ્યાની વાત કરી ને, એ બ્રહ્મ કોણ છે, એનું લક્ષણ શું? તો કે સત્ય હોય, કે કાલા બાધિત સત્ય. જ્ઞાનમ મૂર્તિમાન, એ તો આપણે પ્રથમના 24માં ગયું. સત્યમ જ્ઞાનમ અનંતમ, એને કોઈ અંત લઈ શકતું નથી. અનંતમ બ્રહ્મ એટલે ચરાચરમાં વ્યાપ્ત છે. આ બ્રહ્મની વ્યાખ્યા આવી કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો સત્ય જે આપણે વાત આમાં કરી ઉપનિષદોએ કે વેદોએ, એ આ નિર્દમપણું છે. સત્ય બ્રહ્મનું લક્ષણ સીધું મૂકી દીધું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમ નિર્ધમ પણ એ સત્યનું લક્ષણ છે, બ્રહ્મનું લક્ષણ છે. એટલે બ્રહ્મ વિદ્યા એને જ વરે છે કે લેશ માત્ર દમ ન હોય, અસત્યનો લેશ માત્ર ન હોય. અને ડોક્ટર સ્વામીનો જે પ્રસંગની વાત કરી તમે, તો ડોક્ટર સ્વામી નથી કહેતા કે યોગી બાપા અમને કહેતા કે એક બાજુ કે બે સંતોની પંગત પાડી હોય, એક બાજુ રસ પૂરી પીરસાતો હોય, અને એક બાજુ કે તમારે સાદી વાનગીઓ બધી પીરસાતી હોય, તો સંકલ્પ થાય? તો સ્વામી કે સંકલ્પ ના થાય, સીધે સીધી માર જોડે જ થાય કે. એટલે અતિશય નિર્દમ પડે સ્વામી વાત કરી દે. અને એટલે સ્વામી તમે પેલું હતું વાત કરી હતી કે બાપા આફ્રિકાની ટુરની અંદર બાપા એમના માટે ડોક્ટર સ્વામી આવ્યા પછી આપણે ભોજન લઈએ, અને ડોક્ટર સ્વામીને ભેટે હેલિકોપ્ટરમાં, હેલિકોપ્ટર એમની તો પુરુષ કોઈ દિવસ કોઈનું પ્રમાણ આપે નહીં. ના ના આપે. અને એલ્ડર એક્ટ, એલ્ડર એક્ટમાં રમેશભાઈ પટેલ ને ત્યાં એ પોતે સર્વે સર્વા એલ્ડોર મંદિરમાં એને ત્યાં બાપાનો ઉતારો હતો, અને બપોરે જમવાની તૈયારી થઈ ચૂકી હતી, સમય વીતતો જતો હતો, 12:30 થઈ ગયેલા,
एक बाग वो तो पर बापा राह जोता था डॉक्टर स्वामी आवे पछी ज जमनू से એટલે પછી ડોક્ટર સાહેબ પધાર્યા ત્યારે આમ ખબર ઘર અવાજ આવ્યો ને ઓલે હેલિકોપ્ટરનો કે આવ્યો હવે હેલિકોપ્ટર આવ્યો એટલે બાપા હમણાં આવી જશે ડોક્ટર સાહેબ આવવા જ જોઈએ બસ એટલે જયારે આવ્યા ત્યારે બાપા ઉભા થઈ અને એ બારણે ગયા રૂમમાંથી બારે અને બારે તો ફળિયું જતું સીધું તો ફળીમાં ડોક્ટર સાહેબ દંડવટ કરતા હતા અને બાપા અંદરથી દંડવટ કરે એમ બંને દંડવટ કરે પછી બાપા નીચે ઉતરી ફળ્યા અને ભેટ્યા ડોક્ટર સ્વામીને એ જે આ કે દ્રશ્ય છે ને એટલું અદભુત છે ને સ્વામી બાપા પણ કહેતા ને કે ડોક્ટર સ્વામી શુદ્ધ અંતકરણ વાળા સાધુ છે હા એકદમ શુદ્ધ અને કોઠેર બાપા માટે કહેતા કે લાકડાને સંકલ્પ થાય તો કોઠેર સ્વામીને સંકલ્પ થાય એવા આ બધા સંતો આપણે ખબર પડે નિર્દંત તો એ થાય છે એના યોગમાં આવીને બાપાએ જાહેર સભામાં કીધું હતું ને શંકર ભગત માટે કે અત્યારે અમે આ શંકર ભગતના વખાણ કરીએ છીએ પણ અમને અંતરમાં વિશ્વાસ છે કે અમને લેશ માત્ર માન નથી આવતું આને જય સ્વામિનારાયણ. સ્વામી આજે એક્સેલન્ટ ડ્યુટી આવ્યા છે નિધમ પરાર્થના અલગથી ટાળ્યા છે કે નિધમ પડું છું સત્પુરુષના લક્ષમાં ભગવાન જોઈએ કશું અવાજ સ્પષ્ટ અવાજ સ્પષ્ટ કરજો અવાજ બરાબર આવે છે અવાજ હા શું કહેતા હતા સ્વામી આપણે કહ્યું કે નિધમ પડું છું સત્પુરુષના લક્ષમાં ભગવાન સિવાય કશું જ નથી એક બીજું એક્સપ્લેનેબલ એ આવ્યું કે આપણે ગુણ ગાઈએ છીએ પણ એ તો ગુણોથી પર છે ગુણાધીન છે અને એ નિર્દોષપણાની જે વાત આવી ને સ્વામી હું નિર્દોષ સમજતો છું નિર્દોષપણું કે મને ક્લિયરિટી નથી કે નિર્દોષપણું એટલે શું કે નિર્માની નિર્મોહી જે ગુણોથી પણ ગુણોથી પણ એમને ખબર જ નથી કે આ માન કહેવાય અપમાન કહેવાય આ દિવસ કહેવાય રાત કહેવાય આ જાગવું કહેવાય આ શું કહેવાય આ ખાવું કહેવાય આ પીવું કહેવાય આ વર્તન કરવું એ બધું જે બુદ્ધિની અંદર જે ગુણાથી તમે સ્વામીએ કહ્યું ને કે ભાઈ એક સેકન્ડથી જો વિસ્તૃતિ થઈ જાય સારું ફાટી જાય એ સેન્સમાં આજે આ નિર્દોષ પડો તો દિવ્ય ભાવ પડો સ્વામી આજે સમજાય એક્સ્ટ્રીમ લેવલનું ગુણાતીત ના ગુણ ગુણાતીત ના ગુણ ગુણાતીત ના ગુણ એકચ્યુઅલીમાં એ તો ગુણાતીત છે ગુણોથી પર છે પણ આપણે એ ગુણ જોઈને ગાઈએ છે પણ એમને તો ગુણથી પર છે ગુણો જેવું કશું છે જ નહીં બસ એ સ્થિતિ આ એક્સ્ટ્રીમ લેવલની જે સ્થિતિ છે એ તો બાપા તો માયા પર આપણે જઈએ તો જ ખબર પડશે કે ગુણું શું જાગવું શું ખાવું શું પીવું શું દેહના ભાવ નથી ગુણા માયાથી પર છે ગુણાતીત છે છતી દેહ જ આ અનુભવ થશે ખરેખર પછી આપણે એક બીજું કહ્યું કે નિર્ધમ પણ છે ને બ્રહ્મની સ્થિતિને લગભો લગભગ છે હા એ બી એક્સ્ટ્રીમ છે બરાબર બાપાએ સ્વામી દિલ્હી અક્ષરધામની ઉદઘાટન સભામાં પણ વાત કરી હતી ને આ અમે મંદિર બનાવ્યું કોઈને બતાવી દેવા માટે ચૌટાડવા માટે બનાવ્યું જ નથી સ્વામી આ એંગલથી હવે સત્પુરુષના બધું વિચારીએ તો બધું આપે તો આ સાર ખરેખર સાર સીધો થાય એમાં જયારે આ બેંગલથી પ્રમુખભાઈ મહારાજ મનસભાઈ મહારાજની સામે આપણે દ્રષ્ટિ કરીને દર્શન કરીએ છીએ તો ખરેખર ખબર પડે છે કે અહીંયા જ અક્ષરધામ છે અહીંયા જ પ્રગટ પણ છે અહીંયા પણ બ્રહ્માંડમાં મનસભાઈ મહારાજે પ્રાપ્તિના લેટરમાં લખ્યું છે કે મહારાજ પહેલા આપણને ક્યારેય મળ્યા નથી
बस आ प्राप्ति नो विचार ते कहो घनश्याम भाई साची बात है कि आ विचार करे तो ज अपने अहोभाव थे बाकी मल्या तो ठीक है मल्या है अंतर में आवा गुणों जो विचार करे कि हूँ क्या छू ये क्या है एम खबर पर कम्पेर करता जाइए बीजा सतो कम्पेर करता जाओ तो अपने जो प्राप्ति थी ये माया पर तत्व से खबर पड़े तो ढगलो थी जाए निर्दमपणा में तो ते ढोगला बंद बापा ना प्रसंगो ते जो अपने के अनाथ प्रवचनों थे बापा दम नो लेश नहीं एम विचार करो ए तरफ लक्ष्य ज नहीं के मने कोई केवो जाने छे केवो नहीं बापा एक बार दंडवत करता था ने कोई फोटो पाड़ेलो तो बापा ने बतायो तो बापा के ढोकड़ू जेन पड़ो के जो ढोकड़ू थी पड़ो के तो पोता आम एवं लगे ऊपर थी दंडवत करता है ढोकड़ू थी पड़ो बापा कहते घरे होत ने तो भूमसी खनता होत के भूमसी खोदता होत भूमसी खोदवी एटले खेतर में साव सामान्य काम हो मजूरो करता है हम करता होत के आ तो साथी मां मळ्या अने पछी एने लीधे के आप सुखिया छे घरे होत तो अमे भूमसी खोदता होत योग्य बाबा के अमे घरे होत तो शू करे तेल पण धंधो करता अने मां के आखू पूरू थई जात के अमारे आ तो साथी मां मळ्या अने आ ओळखाण कराई दीधी आपने तो आपने आ निर्दम्भी पुरुष गुरु तरफ आंगळी चिंधी आपता होय छे माया पर सीवाय तो करी ना सके माया पर सीवाय आ निर्दमपणू कोई हो सके आप कहू कि निर्दमपणू ब्रह्मरूप पणा ने लंबो लगते तब निर्दमपणू एज अक्षर रूप निर्दमपणू खरेखर पगथियां मुक्त तो मारे निर्दमपण केम मुक्यू अपने घना विचार थे ने कि सोल साधन में निर्दमपण एक आखू पगथियू मुक दीद महाराजे महाराज ने सेवा में रहवा माटे तो हवे एक एम समझो कि देह मुकीने तो जवानु देह छता अपने सेवा में छे महंसोय महाराज ने तो आ साधन आयु तो सेवा अंगीकार करे अपने नहीं तो न करे हकीकत छे व्याख्या जम था गुणों थी अतीत एटले गुणातीत गुणों थी अतीत अतीत एटले पर गुणों थी पर छे अने जे गुणों छे बधा मायाना छे बधा जे देखाय छे त्यां तो गुणो निर्गुण पुरुष आपणे के निर्गुण गुणो ज नथी त्यां तो निर्गुण छे भगवान धाम निर्गुण धाम कह्युं चदरिया जीनी रे जीनी चदरिया जीनी चलो आ विषय पर कोई ने कई कहू मनीष भाई तमारे शू कहू कहो
મારો અવાજ બંધ હતો, સોરી સોરી. હા હા, આવ્યો હવે, આવ્યો અવાજ, આવ્યો હવે, આવ્યો. મને ગઈકાલે પ્રીતનો પ્રશ્ન હતો ને કે નિર્ધમપણું અને માન, આટલી નાની ઉંમરે આજે સમજ્યું, ધેટ વોઝ ધ બેસ્ટ. ખરેખર મને જે ગમ્યું, મને ગમ્યું. અને તમે પણ, અમને બહુ જ, તમે આનો જવાબ આપો, તમે અમને પણ એક બહુ એક સ્થિતિમાં મૂકે, તમે શું વિચારી રહ્યા છો, સમજ્યા? એટલે આનંદ થયો. અને આ ગુણ છે સ્વામી નિર્ધમપણો, આ અતિ આમ કહેવાય ને સ્વામી, ટોપ મોસ્ટ લેવલનું કહેવાય. તમને એનો આનંદ લેવાની જે મજા આવી જાય ને, એ બીજે ક્યાંય નથી. અને પછી તો તમને આમ, અને શું થયું, કાંઈ નહીં, ફરક જ નહીં પડવાનો સ્વામી, કાંઈ ફરક નહીં પડવાનો. અને જે મજા લેવાની થઈ ગઈ છે, કેમ્પમાં આવી જવાય. અને બાપા, આ તમે બહુ સરળતાથી બહુ સારી રીતે સમજાવ્યો, મને ઘણું બધી મજા આવી આજનામાં, તો એટલી મજા આવી કે બાપાએ કેટલી સરળતાથી બધું જીવન જીવડાવવાનું કરેલું છે આપણા માટે. તમારે ખાલી જોડાવાનું છે, તમારું કેન્દ્ર તમે એ તરફ જતા રહેશો, તમને પણ એટલી જ અનુભવી શાંતિનો અનુભવ થઈ જશે. કદાચ તમે શાસ્ત્રો એ નહીં વાંચો, ખાલી એમની જીવનની કીધેલા રસ્તે ઉપર રહેશો, તોય તમને આનંદ રહેશે. સાચી વાત છે, મજા આવી ગઈ સ્વામી, મજા આવી ગઈ, ખરેખર મજા આવી ગઈ. અને આ બધા જ બધાના ગુણો જાણીએ છીએ, એકબીજાના ગુણો લેવાની મજા આવે છે. હવે આજે કીધું ગુણાતી હતી, ગુણની પર એ તત્વ છે. આપણે ચાર આંગળી મને આ જીવનમાં બહુ, તમે પાંચમી આંગળી જે સમજાવી છે એ હું બહુ જ સરળતાથી સમજી ગયો. મારે આની પર જવાનું છે, વચ્ચેની આંગળીને છોડી દો, મારે આની પર જવાનું, મારે આટલું જ કામ સરળતાથી કરવાનું છે. જે દિવસે થઈ ગયું એ હું તમારા જેવા બધા જ આનંદ લેતો થઈ ગયો, એવું સમજી ગયો. નથી થતું સ્વામી, પણ સરળ આવે છે જયારે પરિસ્થિતિ આવે છે ને. કાલે જ સ્વામી, હવે એક બેન છે બહુ જ આમ કહેવાય ને ગાંધીવાદી વાળા, મને મારા પર એમની બહુ જ મન પર બહુ અસર થયેલી છે. એમને મળે, મેં 10 વર્ષ 15 વર્ષ પહેલા એમને બીજી દવા આપી હતી, ગઈકાલે એમની માનસિક સ્થિતિ બગડી. મેવી જેવી મારી બગડી હતી લોકડાઉન વખતે, એવી જ બગડી એમની. હવે મૂળ કારણ એ કે એમના શિષ્યો બધા મરી રહ્યા છે, છોકરાઓ બધા ભણી ગયેલા, બધા એ મરે છે ને, દુઃખ થાય છે એને. ને એટલો બધો દુઃખ થઈ ગયું એમને, એવી સ્થિતિ કે હું કશું કરી પણ નથી શકતી છોકરાઓ માટે. ને એમની જો એટલી બધી માનસિક ખરાબ થઈ કે સાયકિયાટ્રિકને બતાવવાનું થયું, ને કે હું આટલી ઢીલી, હું આટલી ગીતાએ ભણેલી છું, આ છું, મારા આ સ્થિતિ ત્યારે. અને પછી મેં આજે ગઈકાલે એમને આપણું આ વચનામૃતનું અક્ષર બ્રહ્મનું, મેં આ જે મને પણ દુઃખ થતું હતું, મેં આ દુઃખ એ જે મેં તમે સમજો, એમની ઈચ્છાથી જ થઈ રહ્યું છે, તમે આ સમજી જશો તો તમને એટલી શાંતિ થશે. તમે પછી પેલું ભજન મેં બે મોકલી દીધા, અને મેં કહ્યું તમે આ વચનામૃત વાંચો જેથી કરીને તમને સારું થશે, વચનામૃત એકવાર વાંચી લેજો. આજે મને બોલતા આનંદ થઈ ગયો સ્વામી એમની જોડે. નહીતર મને એમની સ્થિતિ, મને એમના પ્રત્યે અતિ છે, મેં કહું આવી સ્થિતિ અમારી પણ થાય જ છે, મેં કહું આ બધું સાધના માર્ગમાં છે, થશે જ, તમે આ કરો. અને અમે એવું નથી કે અમારા માટે કરો, પણ વાંચશો તો આનો પ્રશ્ન તમને ત્યાંથી મળશે. મને એ આવજો, પહેલી વખત હું આવી રીતે બોલી શક્યો, નહીતર નતો બોલી શકતો, સમજો. એટલે આટલો ફાયદો થયો, સમજો મારો કહેવાનો અર્થ. બહુ 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 મજા આવી રહી છે સ્વામી. એટલે તો ફાળવી શકાય છે સ્વામી, આનંદ લઈએ છે ને. બાકી તમે જે કહો છો કે દવાખાનું છૂટું છૂટી ગયું, બાકી અઘરું પડે છે, અઘરું પડે, ખરેખર અઘરું પડે, અઘરું પડે છે. તમારો સાથ છે સ્વામી, મારા બાપા બધા હાથ ચાલ્યો છે ને. હા, બહુ 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 મોટું બાપા, તમારા કારણે તમારા હાથ પર, તમારા પ્રત્યેનો હેતને કારણે જ થયું છે. હું મને હેતથી હેતથી જ જોડાઈ શકે, પછી જ્ઞાન આવે, હેત ના હોય તો કશું ના થાય. ચાલો રોનકભાઈ, તમારે શું કહેવું છે? તમારા રાતના 1 વાગ્યો છે, 1 તો ઉપર થઈ ગયો છે. તમે જે વાત કરી ને કે જ્યાં સુધી લોકને રીઝવવાનું ધ્યાન છે ને ત્યાં સુધી દંભ રહેશે, અને ભગવાનને રાજી કરવાનું તાન હશે ને ત્યારે જ દંભ જશે, બાકી
तो लोक ने रिजवा स्थान हे ने त्या सुधी तो दंभ जवानु अघरू है कारण के बधाने राजी करवानी इच्छा छे एटले कदाच ना होय तो दंभ करीने लोक ने रिजवानो प्रयत्न करशे। एटले भगवान ने भगवान जितला तमारा फोकस में जितला भगवान रहेशे ने एटलू निर्दयपणु रहेशे। भगवान जेवा दूर थाय ने तरत दंभ आई जशे। अमदावाद में प्रमुख स्वामी महाराजे सांजनी सभा में एक बराबर सरस प्रवचन कर्यु। पछी विवेक जैन स्वामी बापा ने कहू बापाजी आप बहु सारू बोलिया सरस प्रवचन कर्यु। बापा के अमे तो भगवान ने राजी करवा बोलीए छे, आपणे जेवू भगवान बोलावे एवू बोलीए छे, अमने कई एवू बहु बीजू कई आवड़े नहीं। हवे आज एम कहू ने तमे कह्यु ने के भगवान ने राजी करवा ये करे छे एटले आपणे सारू लागशे, बधुं ज सारू लागशे। गमे ते भक्त भगवान ने राजी करवा करतो होय ने एनो हमेशा एनी दृष्टिकोण ज सारो छे ने, दृष्टि में भगवान छे एटले निर्दम थई गयो। आनंद निर्दम पड़े वक्त आई गयु बधुं कारण के लोक ने रिजवा तान नहीं, भगवान ने राजी करवा छे पछी तो क्या प्रश्न छे कशु, पछी तो आनंद ज रहेशे, कोई ना अवगुण नहीं आवे कशुं ज नहीं। આપણે ને ઘણી વાર આપણને મંડળમાં કહ્યું કે પ્રવચન કરો અને આપણે પ્રવચન કરવા ઉભા થયા અને સારું પ્રવચન થયું હોય ને તો આપણને આપણા અંતરમાં ગલગલિયા થાય, પછી બે તનને પૂછી લઈએ કે ભાઈ મેં કેવું પ્રવચન કર્યું, મને કેવું લાગ્યું, એ દંભ આવ્યો, મેં તમને કેવું લાગ્યું, તમને કેવું લાગ્યું, એમ જે કેવું મેં કીર્તન ગાયું તમને કેવું લાગ્યું, મેં કંઈક રચના કરી તમને કેવું લાગ્યું, હું તમને પૂછું ને તો એ દંભ છે। ભગવાનને સંતને ગમ્યું બસ પતિ ગયું, ધેટ્સ ઓલ, એમને રાજી કરવા કર્યું છે, જેવું એ બોલાવ્યા એવું બોલ્યા છે આપણે બસ। તો આ નિર્દમ પણ આવે છે પહેલા આપણે પૂછીએ છીએ સ્વામી બાપાનો નિર્દમ પડે તો ક્યાં દેહમાં અત્યારે બધા જયારે દેહ શરીરમાં રહેતું છે ત્યારે તો બરાબર દેહમાં ગયા પછી પણ કેવું અમને પોતાનો સ્થાન કેવું સિલેક્ટ કર્યું કે જ્યાં આગળ બીજું કશું વિશેષ થઈ જ ના શકે, ત્યાં પછી પણ નહીં એમ ત્યાં પછી પણ કોઈ આમ વધારે મોટપ ના લે એવું સ્થાન એમ નક્કી કર્યું કે ગુરુની દ્રષ્ટિ મારા પર હોય મારી દ્રષ્ટિ મારા બાજુ હોય, સ્થાન એવું સિલેક્ટ કરીને આપ્યું ને કે કોઈ બીજું વિશેષ મોટું કરી ના શકે, અપેક્ષા નહીં કારણ કે તરત રસ્તો આવી જાય, એટલે કે લાંબુ ચવડું થાય જ નહીં કશું જ ના થાય, નિર્દમ પણ સાચી વાત છે। ખાલી આપણને આ દ્રષ્ટિકોણ આવી જાય ને તો આપણને બીજાને ઓળખતા થઈ જઈએ કે બહારના મહાત્માઓ છે કે આ છે તે, આપણને દંભ લાગે, રીતસર દંભ લાગે કે આ જે કંઈ કરે છે એ પોતાના મોટપ વધારા સારું, મહારાજે કહ્યું ને કે પોતાને મોટપ વધારા સારું કરો દંભ, એમ થતું હોય ને જે વસ્તુ થતી હોય પોતાને મોટપ, મને બહુ જાણે લોકો બસ, મને વખાણે, મને મોટો ગણે, હું કોણ છું એ બધાને ખબર પડે, તો એ બધો દંભ। ત્યારે આ પુરુષોમાં આ નથી, ગુણાતીત પુરુષોમાં તમે જુઓ ને ક્યારે નિર્ભર ત્યારે આ સ્પર્શું જ નથી, એ તપ કરતા હશે, વ્રત કરતા હશે, શાસ્ત્ર પઠન કરતા હશે, જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ હશે, તો પણ બે પાનને પૂછે કે આનું શું અર્થ થાય, આનું શું થાય, ત્યારે આપણને ખબર પડે કે નહીં તો પોતે જ્ઞાનનું તો મૂર્તિમાન સ્વરૂપ છે ભાઈ, એમની પાસે શું નથી। નિર્દમપણામાં કામ ક્રોધ ઈચ્છા છે એ બધા સ્વભાવ પકડાતા હતા, પકડાઈ જતા કે જો કામ આવ્યો ક્રોધ આવ્યો ચાલુ કરી તો હવે એક એક સેકન્ડ રહે છે ને અંદર અંતરદ્રષ્ટિ થયા કરે કે હું આ કઈ બનાવટી કે કોઈને સારું લગાડવા કે ઇવન કોઈને સ્માઇલ બી આપી હોય ને સ્વામી
શું લાગે કે હું સાચી સ્માઈલ આપું છું, ખૂટી આપું છું, એ તરત અંતરદ્રષ્ટિ થાય છે. એટલે બહાર જોયા કરતા અંદર છે ને, એ અંદર હવે શુદ્ધિકરણ આ બધું ચાલુ થયું છે સ્વામી, આ સાવરણી આપે વારંવાર ચાલુ થઈ છે. તો અંદર અંતરદ્રષ્ટિ થયા કરે કે હું જમું છું તો રાજી કરવા જમું છું, બાપાને જમાડીને યાદ કરી જમું છું, કેતા વાત માટે જમું છું, આ બધું જ નિતમપણામાં આ વર્તન બધું ધીમે 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 એકદમ ક્લિયર થતું જાય. પેરેલલ આપણે એ પ્રમાણે મારામાં અંદરમાં અંતરદ્રષ્ટિ થાય, એ પૂજા કરું છું, આજે સવારે પૂજા કરી તો એ મગજમાં વિચાર રાખ્યો કે ભાઈ શું કહેવાય, ઇમ્પ્રેસ કરવા થાય છે, જમ્બુ કરીને થાય છે, એ રીતનું એટલે આજની પૂજા સર્વોપરી થઈ મારે. ના સારું, અંતરદ્રષ્ટિ રહ્યા કરે એ બહુ મોટી વાત છે. હવે પેલા મહાત્મા ની વાત કરી ને કે સરુંગા ભી મેં ઓર કહુંગા ભી મેં તો તું ક્યાં કરોગે એમ, તો એ જે કથાકાર છે ને એમણે મુંબઈમાં આપણા જ મંદિરમાં શિક્ષાપત્રીમાં એકાંતિક ધર્મ એના ઉપર એમણે પ્રવચન કરેલું. અને એ મરાઠા મંદિર થિયેટર છે મુંબઈમાં, ત્યાં આગળ એ ભાઈ સિગરેટ પીતા હતા, અને એમાં આપણે હરિભક્તો કોઈ જોયું હશે, અને પછી આ વાત કરી એટલે વાસ્તવિક બનેલો આવો પ્રસંગ છે. એટલે છે કે ભાઈ કથા કરવાની તો બીજા માટે, પોતાના માટે નહીં. ખરેખર તું મારા માટે કરું છું એમ હોય ને તો એ ઘણી અંતરદ્રષ્ટિ તો થાય. સાહેબ આપા યુકે માં હતા અને પેલા ગવર્નરના બે છોકરાઓ આવ્યા હતા સભાની અંદર, અને જયારે એમના બાપાના સ્ટેજ ઉપર દર્શન કરવા માટે જાય છે તો બાપા એમને માળા આપે છે, માળા આજી પાછી કરીને છોકરાઓને રમાડતા હોય સ્ટેજ ઉપર, આગળ 5,000 માણસની સભા બેઠી હોય અને સ્ટેજ ઉપર આ લોકોને રમાડતા હોય, એ સાધુને એટલે એ સંતને કઈ પડી જ નથી કે કોણ છે કોણ નહીં, બસ એકદમ આમ નિર્દમપણે વર્તે એમ. એક પ્રસંગ છે બાપાનો નહીં, કે ઘરડા કાકા આવ્યા હાર પહેરાવવા આવ્યા, પછી હાર પહેરવા જતા એને બાપા એને સામેથી હાર પહેર્યો, ટોપી ખસી ગઈ, પડી ગઈ, પડતી બાપાએ ટોપી ઝાલી લીધી, એટલે લાકડી ઝાલી ટોપી ઝાલી, એટલે ઘરડા હતા બિચારા, અને બહુ સાહજિક રીતે આ તમે આમ કે ટોપી આપી દીધી. નિર્ધન પણ આ છે, ખબર પડે છે. જેવું મહારાજે સ્વામી પેલા કોરી હરિભક્ત નહીં ના બાળક એની કાકડી જે નગર યાત્રામાં ખાધી ને, પ્રસંગો છે બધા. સાચી વાત છે, મુલાકાતમાં હરિભક્ત ની લાઈન લાગી છે, નાના બાળક ને પેલા ચોખ્ખું જોઉં છું બાપાનું અતરતા તું. એટલે 1988 ની સાલમાં આ બધા ઘણા બધા પ્રસંગો છે, આપણે કહીશું બહુ અદભુત પ્રસંગો બાપાના, ખરેખર સાથે નજરે જોયેલા પ્રસંગો હોય ને પ્રમુખ સ્વામી મહારાજના, ત્યારે ખ્યાલ આવે નિર્ધંભ પુરુષ આવા ક્યાં મળે. સાહેબ આપણે આ કદાચ મોટાભાગે જાણ પણ વિશેષ રાખવું પડે
નિયમ ભણવામાં કે આપણે બીજાનો કોઈ સારો ગુણ હોય તેને આપણે દમમાં ખબર છે, પોતાનું માન હોય ને એટલે બીજાનો સારો ગુણ આપણને જે એને કશું ખબર નથી ભાવના, પણ આપણાથી એનું માન સર ના થાય તો આપણે શું કરીએ કે આ તો ગમે કઈ કરે છે આનામાં કશું આમ એ નહીં કરતો નથી, પણ એ બીજાનું નિર્ધમ પણ આપણે દમમાં ખપાઈ દઈએ પોતાના માનને લઈને. યસ યસ, બહુ સરસ આ પોઈન્ટ હતો. મોટી ભૂલ થતી હોય. યા ખરેખર. હા સ્વામી, અવારનવાર થાય આપણેથી થાય ને, એટલે પોતે બધો દંભે કેન કરે છે એવું કે છે. આપણે આપણી દ્રષ્ટિમાં આપણે પોતે છે, બોલીએ નહીં પણ એવો વિચાર અંદર અંદર આવી જાય છે, ભલે દબાવી દઈએ પણ આવી જાય વિચાર. તો ઉમેશભાઈ કીધું સાચી વાત છે, કદાચ ગયું કશું આપણે કહીએ નહીં પણ મનમાં વિચાર એ રમ્યા જ કરે કે આ તો આવું કરે છે, આ તો આવું કરે છે, બીજું તો આવું, બીજા આ નિયમ તો પાડતો નથી એમ. એ પણ એક પ્રકારનો ગંભ જ છે કે પેલું બીજું કરતો નથી અને આ કરે છે, બધાને બતાવવા માટે કરે છે, પછી એવો વિચાર આવે. ગુણાતીત પુરુષ આની જુદા પડી જાય, સીધા ખબર પડી જાય કે એ નાના માનની ક્રિયા કરતો હોય પણ એને એપ્રિશિએટ કરે, એને વખાણે, એને આગળ લે, બહુ તમે સારું કરો છો, એ અંતરથી એને નવાજે. અને આપણે શું કરીએ કે તો આ તો હું કરું છું, આ કરતા હું સારું કરું છું એમ, એટલે આપણે કમ્પેર કરવા જઈએ પણ અહીં જુદા પડી જાય. નિર્દમ પુરુષ એ સુગત પડામાં આવશે, સુવતપણું આવશે ને એ શબ્દ પર આવશે બધું પ્રવચન. રોનકભાઈ આજે કહ્યું બીજાનું બહુ એક્ટિવ લેવલ છે, બહુ ત્રાસી વાત છે એકદમ. કોઈનો ઇવન કોઈનો કદાચ કોઈ સારો મહિમા કહેતો હોય ને તો એ આપણને થોડુંક આમ સાંભળવામાં એવું લાગે કે આ તો બહુ જરા વધારે કહે છે. હા થાય જ છે, બધાએ કંઈક ને કંઈક અનુભવ્યું છે, બધામાંથી અનુભવ્યું છે સ્વામી. એટલે બરોબરિયા સરખા હોય સ્વામી, શિશુમાનમાં સરખા સરખા હોય ને મિત્રના બાળક મિત્રને કોઈ સંતો સારું કીધું કે આ વાતો એટલે એ નથી સંભળાતું ને આપણે નથી એ એક્સેપ્ટ કરી શકતા. એનું એનું ખરેખર સરળ જો હોય સારું જો હોય પણ આપણે એક્સેપ્ટ નથી કરતા, આપણું જન્મ કરવું. વાહ, બરોબરી અને સેમ ઉંમરના હોય ને તેમાં તો બહુ તકલીફ થાય. કેમ? મોટાનું સાંભળી શકીએ આપણે સરળતાથી, નાનામાં આપણું માન આવી જાય, પણ જયારે બીજો જ આવે ને એમ ત્યારે આપણી ઉંમર ત્યારે જ આપણા જ બધા પ્રોબ્લેમો દેખાય કે આ તો બધું આમ છે તેમ છે. આ જે સૂક્ષ્મ વાત છે જેનું અંતરદ્રષ્ટિ કરો ત્યારે જ ખબર પડવાની તમને, બાકી તો આવું રૂટીન રોજ ચાલે છે સ્વામી. આ તો અરે અંતરદ્રષ્ટિ કરે તો જ પાછા પડાય, બાકી તો નથી પડાતું. કેટલું અત્યારે હું મારું પોતાનું જ મારું મન ચિંતન ચાલુ થયું તો હું કદાચ મને આનંદ ક્યારે આવે કે મારા રૂટીન મહિના પેશન્ટ આવે પણ દૂર દૂરથી આવે ને એમ તો મને આનંદ થાય. એક જાતું મારું માન થયું, જો મારા પેશન્ટ દૂરથી આવ્યા સમજો, હવે આ ખોટું છે, અહીના જ પેશન્ટ છે ત્યાંના જ પેશન્ટ છે સમજો. પણ મેં માન કેનું લીધું કે મારા જગ્યાએ આટલા બધા દૂરોથી આવે છે, મારી કીર્તિ ફેલાઈ સમજો, મારો કે આ મારું માન થયું. આજે મને વધારે સારી રીતે સમજાયું સમજો, સૂક્ષ્મ વાત છે બધી. અને એમાં વીસ પાછું દૂરથી આવે તો વિશેષ ધ્યાન આપવાનું બંધ, કારણ કે નજીકતાની વેલ્યુ નથી. આ લોકનું છે, આપણે તો આ લોકનું તો આવું થાય છે તો સમજ્યા, પણ જયારે આપણે સત્સંગીઓ સાથે જયારે આપણે કંઈક પ્રસંગમાં આવતા હોય સાથે પણ બધા ગુણ એક સાથે આવવા જોઈએ સ્વામી. આપણે એ કહેવા માંગે છે નથી આવતા, હજી ખામી વાત છે. સત્સંગી સાથેના આપણા વર્તનમાં આ હટાવી દેવાનું દંભ કપટ બધા સાથે તો ઠીક છે, પણ સત્સંગમાં જયારે આવ્યા છીએ ત્યારે એ ન હોવું જોઈએ, બસ ન થવો જોઈએ પ્રોબ્લેમ સાચી. હવે આટલું સાંભળ્યા પછી તો સરળતાથી જીવન જીવવું જ જોઈએ.
સદગુરુ સાથે તો નિષ્કપટપણે વર્તાય નિગમપણે, પણ એના સંબંધ વાળા જે સત્સંગી આવી ભક્તો છે એમની સાથે બી નિષ્કપટ ભાવે અને નિગમપણે વર્તાય ને, તો એ એક્સચેન્જ લેવું. એટલે બ્રાહ્મી સ્થિતિ ત્યારે શું કહેવાય, ખરા અર્થમાં બ્રહ્મરૂપે આત્મા સત્તા રૂપે વર્ત્યા કહેવાય. અને એમ પ્રથમ 58 લગાવો કે બધા મારાથી મોટા, હું સૌથી ન્યૂન છું. ન્યૂનતાનો ભાવ છે ને એ આપણામાં એ નથી બેસતો હજી. હું સૌથી ન્યૂન છું, બધા મારાથી મોટા છે. આ મહારાજે કહ્યું કે પાકો હરિભક્ત, એને લક્ષણ આ કયા પ્રથમ 58. રોનકભાઈ હમણાં વાત કરી ને એ ભાવનું પુરુષોત્તમ બોલ્યા પિતાનું વાક્ય માનસાઈ મહારાજ બ્રહ્મ વિદ્યાના પાઠમાં છે ને, કે એક સાધુને દેખીને એની પૂજા દેખીને બીજા સાધુ રાજી થાય તો એને સંત શિરોમણી જાણો. હા, એ તો બરાબર છે. યસ, બીજાને હવે એ આવે બરાબર છે. યસ, સંત શિરોમણી જાણો. બીજું સવાલ બદલું, પ્રથમ 58 માં કે બીજાને મોટા જાણે, તો એમાં તો મહારાજ કેવી વાત કરી કે મહારાજ કે જો આઈ તો દાસપણે વર્તે ને તો એની અંદર જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એવા ગુણ આવે. આમ સિમિલર આમ બહારથી જોવા જઈએ ને તો દાસપણાને અને જ્ઞાન વૈરાગ્યને કુસુમ લેવા દેવા જ ના લાગે. મહારાજ કે જો આવી રીતે વર્તે ને તો આવા બધા ગુણો એની અંદર આવશે, કે બધા અનેક અનંત ગુણો બધા આવશે દાસપણામાંથી. યસ, ગુરુ પ્રાપ્ત કરીને નિર્ગુણ અને ગુણાતીત થવાનું છે. ગુરુ પ્રાપ્ત કરવાના છે, ખરેખર તો ગુણાતીત થવાનું છે, ગુરુ થી પર થવાનું છે, માયાથી પર થવાનું છે. એટલે આ જે બહે છે ને, આપણે સમજાવવું પડશે અમને, ગુરુ પ્રાપ્ત કરવા અને ગુણાતીત થવું, ગુરુ થી પર થવું, એ સ્વામી આપણે લઈશું આગળ લઈશું. વાંધો નહીં, એ કેમ એને શું ક્યાં તફાવત પડે છે, એની ભેદરેખા ક્યાં તૂટે છે, અને ક્યારે ક્યાં સુધી ગુણો અને ક્યાં સુધી ગુણાતીત, આ બધું છે. પણ એ આપણે પછી લઈશું ક્યારેક. આજે આપણે જે સાહેબ એ કેવું છે, દાદરા જેવું છે, જેમ કે તમે બીજા માળે જવું હોય તમે દાદરા નો ઉપયોગ કરો પણ પછી દાદરું છોડી દો છો. આપણે એમ આ સાધન દશામાં જરૂર છે પણ પછી જયારે સિદ્ધ દશામાં પહોંચીએ ને એનો ઉપયોગ કરવાનો છે, પણ પહોંચી ગયા પછી તમારે એની જરૂર નથી. સીડીનો ઉપયોગ કરવાનો છે, નિર્માની પણ દાસ પણ આ બધું ઉપયોગ કરતા કરતા એક એક પછી ગુણો પ્રાપ્ત કરતા એ છેલ્લે આવે પછી સીડી આખી છોડી દઈએ છે. પછી તમે માયા પર થઈ ગયા, ત્યાં ક્યાં ગુણ છે, ત્યાં છોડવાનું જ છે. એ પછી એ વખતે તમને ખ્યાલ ના આવે કે મારામાં આવું હતું, આ હતો, આ ગુણ હતો, એ આવે જ નહીં, ખ્યાલ જ ના આવે. હા, મધ્ય 62 આવી ગયું, એક પછી એક છૂટતું જ જાય. ઇન્દ્રવંતકના ગોલકમાં આવે આમ બધું છૂટતું જ જાય, છૂટતું જ જાય, છૂટતું જ જાય. મધ્ય 62 એ ફરી વાર તમે સાંભળી લેશો ને તો બહુ એકદમ એમાં આપણે એના સ્ટેપ્સ બતાવેલા જ છે. આપણે ઓલા જયારે બીજાની અંદર જોઈએ છે, રોનકભાઈ કીધું કે બીજાની અંદર આપણને એમ દેખાય કે આ દમ કરે છે, પણ શ્રીજી મહારાજ એના માટે તો ચોખ્ખી વાત કરતી કે તું અભિષેક અજ્ઞાનીમાં અજ્ઞાની છે, પોતે પોતાને તો જોતો જ નથી, તારી અંદર પૈડા છે, ના કે ઓલાની અંદર પૈડા છે, તને દેખાય છે એનું કારણ કે તારી અંદર પોતાની અંદર પૈડા છે. પરફેક્ટ વાત છે, આપણે જોઈએ છીએ આપણું જ જોઈએ છે. ગઢડા પ્રથમ 20 ગઢડા પ્રથમ 20 માં તો મહારાજ બધાને ખુલ્લા કરી દીધા છે. અજ્ઞાની નીચમાં નીચ, ઘેલામાં ઘેલો, અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂર્ખમાં મૂર્ખ, ચાર પદી આપી દીધી. નીલેભાઈ તમે પૂરું કરો. પ્રમુખ સ્વામી મહારાજે આ વસ્તુ માટે કીધું હતું કે
કોકે સંત નું નામ ભૂલી ગયો પણ કોકે પૂછ્યું હતું કોક સંતે કે બાપા મને આપની અંદર મનુષ્ય ભાવ દેખાય છે. તો ત્યારે કઈક અમેરિકાની અંદર હતા વિચરણમાં ને આમ સ્વામીએ કીધું કે કામ કર સાઈડમાં જો તને શું દેખાય છે તો ત્યાં છે ને આમ કાચવાળી દિવાલ હતી કે બાપા એમાં મારું મોઢું દેખાય છે એમાં કાઢી કાઢી દાઢી દેખાય તો તારી દાઢી જે છે ને એ તારા બધા પ્રોબ્લેમ છે સત્પુરુષ છે ને તારા કાચ જેવા છે એ તને આખું રિશ્વનું પ્રતિબિંબ દેખાડી દેશે કે તું કેવો છે. એવી જ રીતે તને હરિભક્ત ની અંદર પણ તને દેખાય ને તો એ તારું પ્રતિબિંબ જ દેખાય છે એની અંદર તારું. જયારે તને દેખાશે મનુષ્ય ભાવને બધું એ તારું પ્રતિબિંબ છે એ તું તારું સમજ એટલે તને બધું થઈ જશે. એની અંદર હવે તારે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તને શું કરવાનું કે મહિમાના દ્રષ્ટિકોણથી તારે વિચારવાનું. એ જયારે તને મહિમાના દ્રષ્ટિકોણથી તું વિચારીશ ને તને જયારે લાગશે કે ઓહો આ કેવા મોટા છે ત્યારે તારી એ દ્રષ્ટિ ટળી જશે. અદભુત. હા બોલો ઘનશ્યામભાઈ. સ્વામી આ નિલયભાઈ પછી આ અને ગૌરવભાઈ પછી આ જોતા આવી સ્વામી કે આપણામાં જે ભાવો છે ને સ્વામી ધારો કે મારામાં જે ભાવ છે કે ભાઈ ઈર્ષ્યા ભાવ છે તો મને બહાર ઈર્ષ્યા જ દેખાશે સ્વામી. અંદર જે ભાવ મારો અંદર ઈર્ષ્યાનો પડેલો છે તો ઈર્ષ્યાના ભાવની બહાર પણ ઈર્ષ્યા રૂપે જ જોઈ. એટલે મનુષ્ય ભાવ મારામાં જે રીતનું જે છે એ રીતનું બહાર જોયું એ રીતે બહારકાર ને અંદરકાર બધું શેર થઈ જાય. અને આ ધીમે ધીમે જે અતરી 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 અતરીને જે દિલગુસપણાનો ધીમે ભાવ જે લાવવાનો છે હજી ભરીને આ છેલ્લા બે લીટીમાં ક્લિયર થશે. આનો અર્થ એમ થયો કે જો તમે બીજાને દિવ્ય જુઓ છો તો તમે દિવ્ય છો. સ્વામી આપે કહ્યું હતું એ વચનામૃતની જયારે લીધું હતું કે ભાઈ પોતે પોતાને જોવું એટલે કે અક્ષરરૂપે જોવું એવી રીતે નહીં અક્ષરરૂપે જોવું ને એ પોતા એ દ્રષ્ટિ કરી જોઈએ. અક્ષરરૂપે નથી જોતો એ ગેલો છે બીજું આપે છે અક્ષરરૂપે જોયું. પોતે પોતાને જોતો નથી એટલે અક્ષરરૂપે જોતો નથી એટલે ખ્યાલ જ છે. દેહ રૂપે જ જોયે છે પોતાને પોતાની નાચ જાત પછી પોતે પાપી છે પામર છે એ પણ જોતો હોય આ બધું છે એ દેહભાવ દેહ દ્રષ્ટિ છે. આત્મા દ્રષ્ટિ જોવા મારે વાત કરે છે કે આત્મા કેવો નિર્મળ છે અક્ષરની દ્રષ્ટિથી જોવાની વાત કરે છે. એટલે પોતાને ને બીજાને આ બધાને જોવાના છે એ માયા પરની દ્રષ્ટિથી જુએ તો એ માયા પર લાગશે. હવે જે બધું આપણા જે બધું આવે છે એ બધું ઘૂંટાઈ ઘૂંટાઈ આવે છે સર બધા ઘૂંટાઈ છે એટલે ઘૂંટાઈ ઘૂંટાઈ ને ફિલ્ટર થઈ બધું આવે છે. ઘૂંટાઈ ઘૂંટાઈ અંતરદ્રષ્ટિ છે બધાને એટલે ઘૂંટાતું હોય સાંભળે એટલે અંતરદ્રષ્ટિ થવાની જ. એક ગોષ્ઠીમાં અંતરદ્રષ્ટિ વધારે થાય છે તમારા એકબીજાને ઇન્ટરેક્શન વધારે થાય ને તો વધારે ખ્યાલ આવી રહ્યો છે. સમજો પેલું થિયોરેટિકલ ને પ્રેક્ટિકલ વચ્ચેનો બહુ ડિફરન્સ આપી રહ્યા છો એટલે શ્રીજી મહારાજ એ વખતે પડતી ગોષ્ઠી કરાવતા હતા એ આપણને મહિમા શું છે ગોષ્ઠીનો એ વધારે ઘૂંટાતો જાય છે. યસ યસ ચાલો ત્યારે આજે તો સારી આપણે ગોષ્ઠી કરી. હા કેટલા મિનિટથી ચાલે છે આપણે 45 મિનિટ થવાની કેટલી થઈ ત્યારે આપણે પૂરી કરીએ ગોષ્ઠી.